રાણપુરનો ખેડૂત છું. મેં ડુંગળી 20 વીઘાનું વાવેતર કર્યું હતું. વીઘે 10-12 હજારનો ખર્ચો કરીને મેં યાર્ડમાં ડુંગળી નાખી છે વેચવા માટે. અત્યારે ડુંગળીનો કોઈ ગ્રાહક નથી, ડુંગળી બગાડવા કરે છે. અત્યારે 2-3 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને મેં આ રાખ્યું છે હંતી, અને અત્યારે એનો કોઈ હાથ જાળવાવાળું નથી. જે તે સમયે વાવવા ટાણે 2,000-2,500 રૂપિયા ભાવ હતો ડુંગળીનો, અત્યારે કોઈ 100-150 રૂપિયામાં લેવા નથી ખુશું. ભેષણ યાર્ડમાં નાખી છે અમે. અત્યારે કોઈ વેપારી અહીંયા આવતા નથી, કોઈ લેતા નથી, અને મારી ડુંગળી હંતી બગડી ગઈ, ખાતર થઈ ગઈ છે. 2-3 લાખ રૂપિયાનો ખર્ચો એની માટે મેં ચડાવી દીધો. અત્યારે રાતા પાણી અમારે રોવાનો ટાઈમ આવ્યો છે. આ જો હંતી અમારી ડુંગળી પતી ગઈ. ભેસાણ ગામનો ખેડૂત છું. મારી પાસે ડુંગળી 300 કટા પડી છે અને બગડવા પણ મળી છે, કારી પડવા મળી છે. જો 5 દિવસ મેં એનો નિકાસ નહીં થાય તો અમારે એ ડુંગળી ફેલ જાય. ભેસાણ યાર્ડમાં નાખી છે, 300 કટા છે અને ફેલ થઈ ગઈ. હા, કારી પડવા મળી. જો 5 દિવસમાં નહીં વેસાય તો અમારી ડુંગળી પણ ફેલ થઈ જવાની છે. નુકસાની બહુ જાજી જાય એમ છે. હવે આમાં કંઈક સરકાર ધ્યાન દે તો અમારી ડુંગળીનો કંઈક નિકાલ થાય. ડુંગળીનો અત્યારે એક મહામારીનો પ્રશ્ન છે, જે સરકારની અત્યારે કંઈ નિકાસ નથી. ડુંગળીનો બગાડ એટલો થાય છે, ખેડૂતો હેરાન છે, અમે હેરાન છીએ, વેપારી પણ હેરાન છે કે લઈને નિકાસ ક્યાં કરવો. તો આ મુદ્દે એક જરૂરી સૂચના સરકારને આપવા એક વિનંતી છે કે કંઈક નિકાસ આપો તો ખેડૂતોને અને વેપારીઓને બંનેને ફાયદો થાય. અને આમ જોવા જઈએ તો અતિવૃષ્ટિના કારણે વાવેલો માલ પણ ડુંગળી પણ બગડી છે, એટલે થોડુંક કંઈક નિકાસ આપે તો ખેડૂતોને ફાયદો થાય.